महादेवर नमस्कार मित्रों, आज ना वीडियो में तुम्हारो स्वागत है। आज ना ताजा समाचार जोई तो हवामान विभाग ना जणावी अनुसार आगामी 24 कलाक में वातावरण में फेरफार થવાથી અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે। ગુલાબ વાવાઝોડાની અસરના કારણે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો અને 29 અને 30 તારીખના રોજ પણ વરસાદ પડવાની શક્યતાઓ છે। 29 સપ્ટેમ્બરે 40 થી 60 કિમી ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આજે ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદ પડ્યો અને હજી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે। ગોંડલમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ આજે ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને આગામી 2 દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે આણંદ, વડોદરા, નર્મદા, તાપીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। તો આ તાજના તાજા સમાચાર, તો દરરોજ આવા જ વિડીયો જોવા માટે ખાસ નીચે આપેલું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાઓ અને જાણો દરરોજ તાજા સમાચાર। અને આ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો, જેથી બધાને તાજા સમાચારની જાણકારી મળી રહે। મહાદેવ વર